પાટણ હારીજ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણ હારીજ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। હારીજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાનું પણ શરૂ થયું છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। મેઘરાજાનું આગમન થતાં જ નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે। પાટણ હારીજ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। હારીજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદનું આગમન થતાં જ વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાનું પણ શરૂ થયું છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટણના હારીજ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। હારીજ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાનું પણ શરૂ થયું છે। વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પાટણના હારીજ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હારીજ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રવીણ જોડાયા છે। પ્રવીણ, હાલ પાટણ હારીજ પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, શું છે વધુ વિગત? જી ઉર્વી, ચોક્કસથી જણાવી દઈશ કે હવામાન વિભાગની આગાહીના પગલે વાત કરવામાં આવે પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લામાં પણ ગત રાત્રિથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વહેલી સવારથી જ હારીજ પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે વરસાદને પગલે હારીજના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્ન ઉભા થયા છે। ત્યારે તંત્રની પ્રી માન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે એમ કે નજીવા વરસાદમાં પણ હારીજના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। વરસાદે પગલે ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થયું છે, સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। પાટણ હારીજ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા,